નમસ્તે મિત્રો, વર્ડપ્રેસ શીખો ગુજરાતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. પાછળના વિડીયોની અંદર આપણે વર્ડપ્રેસના ડેશબોર્ડ તથા તેના સેટિંગ વિશે માહિતી મેળવી. હવે આપણે આ વિડીયોમાં પોસ્ટ તથા પેજીસ વિશે માહિતી મેળવશું. ચાલો તેના એડમિનિસ્ટ્રેશન પેનલમાં લોગિન થઈએ. એના માટે નવું ટેબ ઓપન કરો અને ત્યાં अपनी साइट नी पाछळ छेले स्लैश wp-admin एडमिन लखवाथी एडमिन पेनल में लॉगिन थवा माटेनी स्क्रीन आवशे. अहीं मारा यूजर नेम अने पासवर्ड सेव छे एटले हूँ सीधो ज लॉगिन पर क्लिक करूँ छूँ. આ છે વર્ડપ્રેસનું ડેશબોર્ડ જે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા. આ છે ડાબી તરફ સૌથી પહેલાં તો પોસ્ટ અને ત્યારબાદ નીચે પેજીસ, આ બંને આપણે જોવાનું છે. પોસ્ટ પર હવર કરતાં ચાર અલગ અલગ બીજા મેનુ તમને જોવા મળશે. ઓલ પોસ્ટ, એડ ન્યૂ, કેટેગરીઝ અને ટેગ્સ. સૌથી પહેલાં જોઈએ ઓલ પોસ્ટ. અહીં તમને દરેક જે કોઈ પોસ્ટ તમે પબ્લિશ કરેલા છે કે ડ્રાફ્ટમાં છે કે એ રીતના જેટલા પણ પોસ્ટ છે તેનું તમને લિસ્ટ જોવા મળશે. જે તે પોસ્ટ પર હોવર કરતાં તમને જુદી જુદી લિંક, એડિટ, ક્વિક એડિટ, ટ્રેશ તથા વ્યૂ જોવા મળશે. આ પોસ્ટ કયા અથર દ્વારા લખાયો છે તેનો કઈ કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે તે, પોસ્ટને આપવામાં આવેલા ટેગ્સ, એ બધું અહીંથી જાણી શકશો. આ છે કમેન્ટ, જો પોસ્ટ પર કોઈ કમેન્ટ આવી હોય તો તેની વિગતો કે કેટલી કમેન્ટ આવી છે અને આ પોસ્ટ કઈ તારીખે પબ્લિશ કરવામાં આવ્યો હતો તે. પોસ્ટના જુદા જુદા વ્યૂઝ છે બે, તે અલગ અલગ વ્યૂ પ્રમાણે તમે પોસ્ટને જોઈ શકશો. એક સ્ક્રિપ્ટ વ્યૂમાં નીચે થોડું તમને દરેક પોસ્ટનું કન્ટેન્ટ બતાવશે, જ્યારે બીજા વ્યૂની અંદર ફક્ત હમણાં જે રીતે આપણે જોયું તે રીતે ફક્ત ટાઇટલ હશે. એ ઉપરાંત તમે બધા પોસ્ટને એકસાથે સિલેક્ટ કરી તેના પર મલ્ટિપલ એક્શન્સ પણ લઈ શકો છો. અહીં એક જ પોસ્ટ છે છતાં પણ આપણે જોઈએ તો બલ્ક એક્શન એડિટ અને મૂવ ટ્રેશ એડિટ કરીને એપ્લાય આપીએ. એટલે તમને જુદી જુદી વિગતો સેટ કરવા માટે મળી શકશે. આ બધી વિગતો આપણે ક્વિક એડિટમાં તથા પોસ્ટની અંદર જોવાના જ છીએ, છતાં એકસાથે બધા પોસ્ટમાં જો તમારે કોઈ ફેરફાર કરવો હોય તો અહીંથી કરી શકો છો. અત્યારે આપણે કશું ફેરફાર કર્યા વગર બહાર નીકળી જઈએ. પછી બીજું છે અહીંયા ટ્રેશ, મૂવ ટુ ટ્રેશ. ટ્રેશનો અર્થ તમે કચરા ટોપલી જેવો કરી શકો છો. જેમ તમારા કમ્પ્યુટરમાં રિસાયકલ બિનમાં ડિલીટ કરતાં પહેલાં વસ્તુઓ જાય છે અને ત્યાંથી બિલકુલ ડિલીટ થાય છે, તેવી રીતે અહીંથી પણ કોઈ પણ પોસ્ટને તમે ડિલીટ કરો ત્યારે તે ટ્રેશમાં જશે અને ટ્રેશમાંથી જો જરૂર પડે તો ફરીથી રિસ્ટોર કરી શકો છો અથવા તો ત્યાંથી કાયમ માટે ડિલીટ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમને ઓલ ડેટ્સનું ડ્રોપડાઉન દેખાય છે. ઓલ તમારા પોસ્ટ કયા મંથમાં પબ્લિશ થયા છે તેને ફિલ્ટર કરવા હોય તો અહીંથી તમે ફિલ્ટર કરી શકો છો. જે તે મંથ સિલેક્ટ કરો અને ફિલ્ટર બટન પર ક્લિક કરો એટલે તે મંથના પોસ્ટ જ તમને જોવા મળશે. તેવી જ રીતના જુદી જુદી કેટેગરીઝ જે તમે બનાવી હોય તે પ્રમાણે, જે કેટેગરીમાં પોસ્ટ છે તે પ્રમાણે ફિલ્ટર કરવું હોય તો એ રીતે કરી શકશો. જમણી તરફ સર્ચ માટેનું એરિયા છે જ્યાંથી તમે જે તે પોસ્ટના ટાઇટલ કે કન્ટેન્ટ કે ટેગ્સના આધારે સર્ચ કરી શકશો. ત્યારબાદ ઉપર તમને સ્ક્રીન ઓપ્શન અને હેલ્પ વિશે જણાવી દઈએ. તો સ્ક્રીન ઓપ્શનમાં કઈ કઈ વસ્તુઓ તમારે અહીંયા ડિસ્પ્લે કરવી છે અને કઈ નથી કરવી તેના વિશેની વિગતો દરેકમાં અલગ અલગ હશે. જેમ કે અત્યારે ઓલ પોસ્ટ છે
અહીંયા મારે ડેટ માટેનું ઓપ્શન નથી રાખવું, તો એને અનચેક કરવાથી નીચેથી અહીંયાથી ડેટ ગાયબ થઈ જશે. ફરીથી ચેક કરી દઈએ જેથી અહીંયા તમને ડેટ જોવા મળશે. ત્યારબાદ આ પેજ ઉપર કેટલા પોસ્ટ તમારે જોવા છે તેનો આંકડો અહીંથી નક્કી કરી શકો છો. અત્યારે ફક્ત એક જ પોસ્ટ છે માટે તે ડિસ્પ્લે થાય છે. જ્યારે ઘણા બધા પોસ્ટ હોય ત્યારે એક સાથે કેટલા પોસ્ટ આ પેજ પર બતાવવા તે અહીંથી સેટ થઈ શકશે. એ ઉપરાંત હેલ્પ, દરેક જગ્યાએ હેલ્પ મેનુ તમને જોવા મળશે, જેમાં તમે જઈને વિગતે વાંચી શકો છો કે કઈ બાબત કેના માટે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ કેટેગરીઝને પહેલાં લઈએ. અહીંથી તમે નવી નવી કેટેગરીઝ બનાવી શકો છો. એક કેટેગરીને બીજી કેટેગરીની ચાઇલ્ડ કેટેગરી, એક રીતે કહેવા જઈએ તો પેરેન્ટ માતા પિતાની કેટેગરી અને એની બાળક કેટેગરી એવું પણ તમે કહી શકો છો. એવી રીતે જો તેને ચાઇલ્ડ કેટેગરી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. ધારો કે અત્યારે આપણે બનાવીએ ઇમેજીસ માટેની કેટેગરી, કે પછી વિડીયોઝ માટેની કેટેગરી, કે પછી ન્યૂઝ, કે પછી ભવિષ્યમાં આવનારી ઇવેન્ટ તમે પોસ્ટ કરવાના હો તો ઇવેન્ટ્સ નામની કેટેગરી. આ રીતના તમે જુદી જુદી કેટેગરી બનાવી શકો છો. ઇમેજીસ નામની કેટેગરી, ત્યાર પછી નીચે આવે નેમ, પછી છે સ્લગ. સ્લગની અંદર સ્લગનો ખાસ ઉપયોગ એસીઓ માટે થશે. તમારા યુઆરએલની અંદર જ્યારે આ કેટેગરી સર્ચ થતી હોય, યુઆરએલ આવતું હોય જ્યારે આ કેટેગરી વિશે કોઈ પણ બાબતે, ત્યારે ત્યાં તમારે કયું નામ બતાવવું છે અથવા કેવી રીતે ડિસ્પ્લે કરવું છે તે અહીંથી તમે નક્કી કરી શકશો. નીચે જ લખેલું છે જે તમે વાંચવાથી તમને ખ્યાલ આવી જશે. ધ સ્લગ ઇઝ યુઆરએલ ફ્રેન્ડલી વર્ઝન ઓફ ધ નેમ. તમે જે ઉપર નામ લખ્યું છે તેનું યુઆરએલ ફ્રેન્ડલી વર્ઝન છે. જો કંઈ પણ નહીં લખો તો વર્ડપ્રેસ પોતાને આધારે જ સ્લગ બનાવી નાખશે. પેરેન્ટ કેટેગરી એટલે કે આ જે કરંટ કેટેગરી તમે બનાવવા જઈ રહ્યા છો તેની કોઈ પેરેન્ટ કેટેગરી બનાવવી હોય તો અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. ક્લિક કરો એડ ન્યૂ કેટેગરી. ટોટલી એજેક્ટ સપોર્ટેડ છે એટલે થોડી જ વારમાં તમને રાઇટ સાઈડમાં કેટેગરી જોવા મળશે. એડિટ, ક્વિક એડિટ અને ડિલીટ થ્રુ તમે જુદા જુદા ઓપ્શન્સ કે એ બધું સેટ કરી શકો છો. અત્યારે આ કેટેગરીમાં એક પણ પોસ્ટ નથી માટે અહીંયા ઝીરો છે. સર્ચ બોક્સમાંથી કેટેગરી સર્ચ કરી શકશો. મલ્ટિપલ કેટેગરીને સિલેક્ટ કરીને તેના પર એક્શન આપી શકશો. ડિફોલ્ટ કેટેગરી અનકેટેગરાઇઝ સાથે આવશે જ. જો તમે કોઈ પોસ્ટને પોસ્ટ કરો છો અને કેટેગરી આપતા નથી તો તે અનકેટેગરાઇઝ્ડ નામની કેટેગરીમાં જશે. તમે ધ્યાનથી જુઓ તો તેની સામે ચેકબોક્સ નથી એટલે કે તમે તેને ડિલીટ નહીં કરી શકો. ફરીથી ઓલ પોસ્ટમાં જઈએ. અહીં બીજું મેનુ છે ક્વિક એડિટ, જેમાં પણ તમે જે કોઈ ઓપ્શન્સ છે તે એકદમ ઝડપથી એડિટ કરીને અહીંથી ડાયરેક્ટ સેવ કરી શકો છો. આ જ ઓપ્શન તમને ફરીથી અંદર એડિટ સ્ક્રીનમાં જશો ત્યારે પણ જોવા મળશે. કેન્સલ. એક નવો પોસ્ટ એડ કરીને આપણે જોઈએ કે પોસ્ટમાં કઈ રીતે હોય છે. એડ ન્યૂ. સૌથી પહેલાં તો ઉપર છે ટાઇટલ. ટાઇટલ આપીએ. ટેસ્ટ પોસ્ટ. નીચે તમને એડિટર બતાવશે. અહીં તમે તમારું કન્ટેન્ટ એડ કરશો. એડિટર વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો એડિટરના મુખ્ય બે ભાગ છે, વિઝ્યુઅલ તથા HTML. તમે જે કંઈ પણ લખો છો તે વિઝ્યુઅલમાં કેવું દેખાશે તથા HTMLમાં તે અહીંથી તમે
બંનેની અંદર જોઈ શકો છો. આ HTML પાર્ટ છે અને અહીં વિઝ્યુઅલ. જે તે કન્ટેન્ટ છે તેને માટેના એડિટરની અંદર જુદા જુદા ઓપ્શન છે. બીથી બોલ્ડ કરી શકશો, આઈથી ઇટાલિક છે, સ્ટ્રાઇક થ્રુ કરવું છે, લિસ્ટ બનાવવી છે 1, 2, 3 વાળી કે પછી બુલેટ પોઈન્ટ્સવાળી, કોટેશનમાં લખવું છે, કન્ટેન્ટને લેફ્ટ મિડલ કે રાઇટ સાઇડ એલાઇન કરવું છે, કોઈ કન્ટેન્ટને લિંક આપવી છે તો અહીંથી સિલેક્ટ કરી અને આ લિંક બટન પર ક્લિક કરવાથી એક પોપઅપ વિન્ડો ઓપન થશે જેની અંદર તમે URL, તેનું ટાઇટલ અને આ લિંકની જે કોઈ વિન્ડો છે તે સેમ વિન્ડોમાં ઓપન કરવી છે કે અલગ વિન્ડોમાં તે નક્કી કરી શકશો. જો તમે લિંક આપેલી હોય અને તે લિંકને દૂર કરવી હોય તો ત્યાર પછી અહીં છે મોર ઓપ્શન. એટલે કે ધારો કે કોઈ કન્ટેન્ટ લઈએ આપણે વર્ડપ્રેસ ને આવી બધી સાઇટોની અંદર જ્યારે અમે લોકો વેબસાઇટ બનાવીએ છીએ ત્યારે ડમી કન્ટેન્ટ માટે લિપ્સમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ફક્ત એક ડમી કન્ટેન્ટ હોય છે જેની અંદરથી જે લખાણ સામાન્ય જ્યારે કોઈ પોસ્ટ કે આ તે બધું દેખાડવાનું હોય અને એકચ્યુઅલ કન્ટેન્ટ તમારી પાસે ન હોય, પ્રિન્ટ ટેસ્ટ કરવાની હોય, આવા બધા સમયે તમે લિપ્સમનો યુઝ કરી શકો છો. તો આ છે લિપ્સમ કન્ટેન્ટ. હવે જ્યારે પોસ્ટ કે પેજ ડિસ્પ્લે થાય ત્યારે તેનો અમુક જ ભાગ કેટેગરી સમયે આખે આખો પોસ્ટ ડિસ્પ્લે ન કરવો હોય અને થોડું અમથું ડિસ્પ્લે કરવું હોય ત્યારે તમે મોરનો યુઝ કરશો. ધારો કે અહીંયા હું આ METUS પર કર્સર લઈ જાઉં છું અને ત્યારબાદ અહીં મોર ટેગ એડ કરું છું અને આપું છું પબ્લિશ. વિઝિટ સાઇટ તો અહીં તમે જોઈ શકશો કે મેં જ્યાં મોર ટેગ આપ્યો હતો તેટલું કન્ટેન્ટ અહીં ઉપર બતાવી છે અને ત્યાર પછી કન્ટિન્યુ રીડિંગનું બટન આવી જાય છે. તો આ રીતના જ્યારે બધા પોસ્ટની લિસ્ટ હોય કોઈ કેટેગરીમાં, આર્કાઇવમાં કે હોમ પેજ પર, ત્યારે કેટલું કન્ટેન્ટ બતાવવું છે તે તમે મોર ટેગનો ઉપયોગ કરીને નક્કી કરી શકશો. ત્યાર પછી ટાઇની MC એડિટર, એટલે કે આ એડિટરનું બીજું એક ફીચર છે ફૂલ સ્ક્રીનમાં એડિટિંગનું. આ રીતે તમે અહીંયા ફૂલ સ્ક્રીનમાં એડિટિંગ કરી શકશો. ફક્ત એડિટિંગ માટેની જ સ્ક્રીન કે જેમાં તમે સંપૂર્ણપણે સ્વતંત્ર છો એડિટિંગ કરવા માટે. અને જ્યારે તમે માઉસ હલાવશો ત્યારે ઉપરથી ફરીથી તમને બહાર જોવા મળશે જેમાંથી ટોપ રાઇટ કોર્નરમાંથી એક્ઝિટ ફૂલ સ્ક્રીન કરી શકશો. એ ઉપરાંત એસ્કેપ એસ્કેપ દબાવવાથી પણ તમે ફૂલ સ્ક્રીનમાંથી એક્ઝિટ થઈ શકશો. રાઇટ સાઇડનો આ જે બાર છે તે એડિટરના વધારાના ઓપ્શનને ડિસ્પ્લે અને હાઇડ કરવા માટે છે. ત્યાર પછી જે કોઈ કન્ટેન્ટ છે એને તમારે પેરેગ્રાફ આપવા હોય કે પછી હેડિંગ ટેગ અલગ અલગ આપવા હોય તો તેનું સેટિંગ છે. અન્ડરલાઇન કરવું હોય, લખાણને જસ્ટિફાય કરવું હોય, લખાણનો કલર બદલવો હોય, ત્યાર પછી અહીંના T અને W તે ટેક્સ્ટ ફાઇલ તથા વર્ડ ફાઇલ
માંથી ડાયરેક્ટ કન્ટેન્ટ પેસ્ટ કરવું હોય તો એનો યુઝ કરવા માટે છે. ફોર્મેટિંગ કંઈ કરેલું હોય અને તેને રિમૂવ કરવું હોય, એટલે કે તમે તેને સ્ટાઇલ આપી છે, કોઈ ટેક્સ્ટને કલર આપ્યો છે ને આ બધું ફોર્મેટિંગ રિમૂવ કરવું હોય તો તેના માટે છે. જુદા જુદા સ્પેશિયલ કેરેક્ટર્સ એડ કરવા હોય, ઇન્ડેન્ટેશન લેફ્ટ સાઇડ ને રાઇટ સાઇડ કરવું હોય, પછી અનડુ અને રીડુ કરવા માટેની કીઝ પણ છે. આ રીતના એડિટરમાં જુદા જુદા ઓપ્શન છે. વધુ વિગતો માટે સૌથી છેલ્લેનું હેલ્પનું બટન તમે ક્લિક કરશો તો તમને જોવા મળશે. આ વિન્ડોની અંદર બેઝિક્સ ફક્ત સામાન્ય માહિતી છે. ત્યાર પછી એડવાન્સની અંદર તમે એડવાન્સ પૂરેપૂરી ડિટેલ જાણી શકશો. ત્યારબાદ એડિટરનું એક મહત્ત્વનું ફીચર છે હોટ કીઝ, જેમ કે કોપી માટે તમે કંટ્રોલ સી, પેસ્ટ માટે કંટ્રોલ વી, એવી રીતના અલગ અલગ ઓપ્શન એડ કરી શકો છો. હેડિંગ, અંડરલાઇન, આ બધી વિગતો માટેની હોટ કી અવેલેબલ છે, તેના વિશેની માહિતી તમને અહીંથી મળી જશે. તો હવે આ પોસ્ટને આપણે પબ્લિશ કરી દીધો છે. આ પોસ્ટ પબ્લિશ થવાથી કોઈ પણ વ્યક્તિ પબ્લિકલી આને જોઈ શકશે આપણી વેબસાઇટની અંદર. જેમ મેં અગાઉ વાત કરી હતી એમ મેં કોઈ પણ કેટેગરી સિલેક્ટ ન કરી, આથી અનકેટેગરાઇઝ કેટેગરી ઓટોમેટિક આ પોસ્ટ માટે સિલેક્ટ થઈ ગઈ. આ વર્ડપ્રેસની બીજી એક ખાસિયત એ છે કે જો તમે પોસ્ટ લખતા હો અને થોડી વાર સુધી કશું ન કરો તો ઓટોમેટિક તે ઓટો સેવ કરી લે છે, અને જેને પાછળથી તમે પબ્લિશ કરી શકો છો. ટૂંકમાં ડ્રાફ્ટ તરીકે ઓટોમેટિક સેવ થઈ જાય છે અને એ સેવ થયેલો પોસ્ટ તમે પાછળથી પબ્લિશ કરી શકો છો, તમારું કન્ટેન્ટ જતું નથી. અહીંયા સ્ક્રીન ઓપ્શન જોઈએ તો જોવા મળશે કે ઘણી બધી વસ્તુ હાઈડ છે. તેના પર ક્લિક કરીએ જેથી દરેક વસ્તુને જોઈ શકાય. નંબર ઓફ કોલમ્સ એટલે કે અહીં જે લેફ્ટ સાઈડમાં એડિટર છે અને રાઇટ સાઈડમાં બધા વિજેટ્સ છે એ બે કોલમમાં વહેંચાયેલા છે, તેની બદલીમાં સિંગલ કોલમ કરવું હોય તો એ રીતે કરી શકાય. કાયમ તમને હેલ્પનું મેનુ મળશે જ. આ વિજેટ તમામ રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ છે, એટલે કે તેને તમે ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકો છો. હવે જોઈએ સૌથી પહેલું ઉપર પબ્લિશ. પબ્લિશની અંદર સ્ટેટસ છે પબ્લિશ્ડ, હમણાં જ આપણે આ પોસ્ટને પબ્લિશ કર્યો છે આથી તે પબ્લિશ્ડ સ્ટેટસમાં છે. ત્યારબાદ છે પેન્ડિંગ રિવ્યૂ અને ડ્રાફ્ટ. જો તમે તમારા વેબસાઇટની અંદર એકથી વધારે ઓથર્સ હોય કે બીજા લોકો પણ પોસ્ટ લખતા હોય તો તેમનું લખેલું લખાણ પહેલાં તમે રિવ્યૂ કરવા માગતા હો અને રિવ્યૂ કર્યા બાદ તમે જાતે પબ્લિશ કરવાના હો, ત્યારે પેન્ડિંગ રિવ્યૂનો યુઝ થતો હોય છે. એ લોકો પોસ્ટ આવીને લખી જાય છે અને જ્યારે તમને સમય મળે ત્યારે એ રિવ્યૂ માટેના પેન્ડિંગ પોસ્ટને ચેક કરીને તમે ડ્રાફ્ટમાં કે ફેરફાર કરીને ફરીથી પબ્લિશ કરી શકો છો. અને સૌથી નીચે છે ડ્રાફ્ટ, એટલે કે અત્યારે પોસ્ટ લખાયો છે, અડધો પોસ્ટ લખાયો હોય અથવા તો ભવિષ્યમાં તમે એને પોસ્ટ કરવા માગતા હો તો ડ્રાફ્ટનો યુઝ કરી શકો છો. આ ડ્રાફ્ટ તથા પેન્ડિંગ રિવ્યૂના પોસ્ટ પબ્લિકલી કોઈ બીજા લોકો જોઈ શકશે નહીં તમારી વેબસાઇટ પર. ત્યાર પછી છે વિઝિબિલિટી. વિઝિબિલિટીમાં ત્રણ છે, પબ્લિક, પાસવર્ડ પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. પબ્લિક પોસ્ટ દરેક વ્યક્તિ જોઈ શકશે. પાસવર્ડ પ્રોટેક્ટેડની અંદર સિલેક્ટ કરવાથી તમને એક ટેક્સ્ટ બોક્સ મળશે જ્યાં તમે આ પોસ્ટ માટેનો પાસવર્ડ સેટ કરી શકશો. હવે જે લોકો આ પોસ્ટ માટેનો પાસવર્ડ જાણતા હશે તે લોકો તે પાસવર્ડ એન્ટર કરીને પોસ્ટનો કન્ટેન્ટ વાંચી શકશે, એ સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ રીડિંગ કરી શકશે નહીં. અને સૌથી નીચે છે પ્રાઇવેટ.
પ્રાઇવેટ પોસ્ટ પબ્લિકલી કોઈ જાણી શકશે નહીં, ફક્ત ને ફક્ત તમારા માટે છે. આ ઉપરાંત જેની પાસે હક છે તમારા વેબસાઇટની અંદર એડિટરના તથા એડમિનિસ્ટ્રેટરના, તે લોકો તમારા પ્રાઇવેટ પોસ્ટને જોઈ શકે છે. ટૂંકમાં એડિટર અને એડમિનિસ્ટ્રેટર એટલે તમે અથવા તો બીજા એડમિનિસ્ટ્રેટર જે આ રોલ પર ના વ્યક્તિઓ છે તે તમારા પ્રાઇવેટ પોસ્ટ જોઈ શકે છે, તે પણ લોગિન થયા પછી. ત્યાર પછી નીચે તમારે આ પોસ્ટ ક્યારે પબ્લિશ કરવો છે તે અહીંથી નક્કી કરી શકો છો. અહીં જો તમે કોઈ ભવિષ્યની ડેટ અને ટાઈમ સેટ કરો છો તો ત્યારે આ પોસ્ટ ઓટોમેટિકલી પબ્લિશ થઈ જશે. થોડા નીચે જઈએ તો ડાબી તરફ તમને એક્સક્રિપ્ટ જોવા મળશે. આ એક્સક્રિપ્ટનું કન્ટેન્ટ જેમ મેં ઉપર મોરનું બટન બતાવ્યું એવી રીતના યુઝ થાય છે. આ ઉપરાંત સર્ચ એન્જિનની અંદર ડિસ્ક્રિપ્શન તરીકે કન્ટેન્ટ દેખાડવાનું હોય ત્યારે ઘણા એસઈઓના પ્લગઇન આ એક્સક્રિપ્ટમાં નાખેલા કન્ટેન્ટનો યુઝ કરતા હોય છે, જે જનરલી તમે ઉપર આપેલા કન્ટેન્ટની એક સમરી હોય છે. કોઈ ઉપર લખેલા પોસ્ટનું તમામ કન્ટેન્ટ જો તમારે અમુક શબ્દોમાં કહેવું હોય તો અહીં એક્સક્રિપ્ટની અંદર તે લખવાનું હોય છે. ત્યાર પછી અહીંયા ફોર્મેટની અંદર તમારો પોસ્ટ જુદા જુદા ફોર્મેટમાં દેખાડવા માટેના ઓપ્શન છે. જે પ્રમાણેનું ફોર્મેટ સેટ કર્યું હોય એ પ્રમાણે પોસ્ટ દેખાશે. મોટે ભાગે તે 100% થીમ પર આધારિત છે, એટલે કે તમારી થીમ કેટલા પોસ્ટ ના ફોર્મેટ સપોર્ટ કરે છે તેના ઉપર ડિપેન્ડન્ટ છે. જો થીમ એક પણ પોસ્ટના ફોર્મેટ સપોર્ટ ન કરતી હોય તો અહીંથી તમે ગમે તે સિલેક્ટ કરો તેના દેખાવમાં કોઈ ફેરફાર થશે નહીં. અત્યારે જોઈએ તો ધારો કે સાઇટના હોમ પેજ પર જઈએ તો ટેસ્ટ પોસ્ટ અને હેલો વર્લ્ડ પોસ્ટ છે. ટેસ્ટ પોસ્ટની અંદર આપણે સ્ટેટસ પર સ્ટેટસ નામનું ફોર્મેટ સિલેક્ટ કરીએ અને અપડેટ આપીએ. પેજ રિફ્રેશ કરીએ. તમે જોઈ શકો છો કે આ પોસ્ટને સ્ટેટસનું ફોર્મેટ આપવાથી ડાબી તરફ અવતાર જી અવતાર જે છે તેનો ફોટો અહીં મારા ઈમેલને આધારે આ ફોટો જી અવતારનો ફોટો આવી જાય છે. જો ન હોય તો ડમી ફોટો આવશે કોઈ ડાગલા જેવો. અને ઉપર ડાબી તરફ તમે જોઈ શકો છો આ સ્ટેટસ છે અને આ પોસ્ટનું ટાઇટલ જે હતું ટેસ્ટ પોસ્ટ તે પણ અહીંયા અવેલેબલ નથી. તો આ રીતે તમે જુદા જુદા સ્ટેટસને ઇમેજીસને આ બધા ફોર્મેટ સિલેક્ટ કરી શકો છો. એ પ્રમાણે જુદું જુદું કન્ટેન્ટ પોસ્ટ તમને અલગ અલગ રીતે દેખાશે જો થીમમાં આ વસ્તુનો સપોર્ટ હોય તો. થીમ વિશે આગળ ભવિષ્યમાં આપણે પૂરેપૂરું જાણશું. નીચે કેટેગરી જેટલી કેટેગરી તમે બનાવી હશે તે તમને અવેલેબલ હશે. એડ ન્યૂ કેટેગરીથી તમે સીધી જ અહીંયા નવી કેટેગરી એડ કરી શકો છો, એડ કેટેગરી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ટેગ્સ એટલે કે આ પોસ્ટને લગતા શબ્દો કે કીવર્ડ્સ કયા કયા છે તેનો તમે યુઝ કરી શકો છો. જેમ કે અત્યારે હું ગુજરાતીમાં એક પોસ્ટ લખું છું તો ગુજરાતી નામનો ટેગ આપી શકું છું. પછી ધારો કે આ કોઈ સ્પોર્ટને લગતી વિગત છે, વિડીયો છે, ઇમેજ છે કે કોઈ મારી પ્રોડક્ટ છે કે પછી કોઈ સોફ્ટવેર છે, તો જે કોઈ પણ વસ્તુ છે તેને લગતા ટેગ્સ તમે અહીં આપી શકો છો. આ ટેગનો જનરલી સર્ચ એન્જિનમાં તમારી વેબસાઇટ આસાનીથી સર્ચ થઈ જાય એ કીવર્ડ્સને આધારે ઉપયોગ થતો હોય છે. એટલે આ પ્રમાણે તમે ટેગ્સ આપી શકો છો. પાછળથી આ ટેગ્સના આધારેના બધા પોસ્ટ સર્ચ પણ કરી શકો છો.
ત્યારબાદ નીચે છે ફીચર્ડ ઇમેજ. આ પોસ્ટને લગતી ફીચર્ડ ઇમેજ જો તમારે સેટ કરવી હોય તો અહીંથી કરી શકશો, સેટ ફીચર્ડ ઇમેજ. થીમ આ ફીચર્ડ ઇમેજનો જનરલી ઉપયોગ કરતી હોય છે જ્યારે બધા બધી ઇમેજીસ લિસ્ટમાં હોય કે પછી તેમાં અહીંથી કમ્પ્યુટરમાંથી ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો છો. ફ્રોમ યુઆરએલમાં જઈને તમે સીધું જ કોઈ પણ ઇમેજ ક્યાંય અવેલેબલ હોય તો તેનું યુઆરએલ પણ આપી શકો છો. અહીંયા યુઆરએલ નાખવાનું રહેશે. અહીં ટાઇટલ, ઓડિયો અને વિડીયો ફાઇલ હોય એ સિલેક્ટ કરવાનું હોય ત્યારે ઇમેજને કેપ્શન આપવાની કે એની કોઈની જરૂરિયાત રહેતી નથી એટલે ગાયબ થઈ જશે. અને ઇમેજની એલાઇનમેન્ટ નોન લેફ્ટ સેન્ટર કે રાઇટ આપી શકો છો. ઇમેજ પર ક્લિક કરવાથી તે કઈ તરફ તેની લિંક કઈ રહેશે તે અહીંયા સેટ કરી શકો છો. જનરલી એ જ્યારે તમે કન્ટેન્ટમાં એડ કરશો ત્યારે એનો ઉપયોગ થશે, ફીચર્ડ ઇમેજમાં નહીં થાય. જે કોઈ પોસ્ટની અંદર તમે ઇમેજ અપલોડ કરશો તે તે પોસ્ટની ગેલેરીમાં તમે જોઈ શકશો. અહીં એક નવું મેનુ ગેલેરીનું એડ થઈ ગયું છે. હમણાં જ મેં ઇમેજ અપલોડ કરી, આથી તે અહીંયા મને જોવા મળશે. અહીં લિંક દેખાય છે યુઝ એઝ ફીચર્ડ ઇમેજ, સિલેક્ટ કરો, ક્લિક કરો. હવે આ ઇમેજ ફીચર્ડ ઇમેજ તરીકે સેવ થઈ ગઈ છે, આથી હું આને બંધ કરી શકું છું. અહીંયા તમે ફીચર્ડ ઇમેજ જોઈ શકશો. પોસ્ટને અપડેટ કરીએ. ગેલેરી કરીને જોઈએ. ગેલેરી કરવાથી તમે અહીંયા જોઈ શકો જ્યારે પોસ્ટની અંદર લિંક બધી બધા પોસ્ટની લિસ્ટ છે ત્યારે જે તમે ફીચર્ડ ઇમેજ સેટ કરી છે તેની થંબનેલ અહીં તમને દેખાય છે. આ રીતે થંબનેલનો યુઝ થતો હોય છે ફીચર્ડ ઇમેજનો. આ ઉપરાંત થીમ પર આધાર રાખે છે તે ફીચર્ડ ઇમેજનો જે તે પોસ્ટની અંદર પણ કોઈક જગ્યાએ યુઝ થઈ શકે છે. હવે જો પોસ્ટની અંદર તમારે બીજું કાંઈ પણ કન્ટેન્ટ અપડેટ કરવું હોય, એડ કરવું હોય, ઓડિયો છે, વિડીયો છે કે પછી કોઈ ઝિપ ફાઇલ છે, વર્ડ ફાઇલ છે, પીડીએફ ફાઇલ છે, તો એ બધું અપલોડ કરવા માટે અપલોડ અને ઇન્સર્ટનું અહીંયા બટન છે. અહીં ફાઇલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અપલોડ કરી શકો છો. ફ્રોમ યુઆરએલમાં જઈને યુઆરએલમાંથી સીધું કન્ટેન્ટ અહીંયા ઇન્સર્ટ કરી શકો છો. અહીં તમારે ફક્ત યુઆરએલ આપવાનું રહેશે. ગેલેરી એટલે કે આ જે તે પોસ્ટ કે પેજ છે તેમાં અપલોડ કરેલી ઇમેજીસ કે વિગતો તમને અહીં ગેલેરીમાં જોવા મળશે. જેમાંથી કંઈ એડ કરવું હોય તો તે એડ કરી શકશો. અહીં ગેલેરીમાં સિંગલ ઇમેજ હમણાં જે આપણે ફીચર્ડ ઇમેજ તરીકે એડ કરી તે છે. અને છેલ્લે મીડિયા લાઇબ્રેરી. મીડિયા લાઇબ્રેરીની અંદર દરેક વસ્તુઓ જે કોઈ તમે વર્ડપ્રેસમાં અપલોડ કરી છે તે હશે. તેમાંથી કંઈ પણ વસ્તુ ઇન્સર્ટ કરવી હોય તો એ કરી શકશો. આપણે અત્યારે એક નવી ઇમેજ અપલોડ કરીને ઇન્સર્ટ કરીએ.
ધારો કે આ ઇમેજ અપલોડ કરવી છે, અહીંયા અલ્ટરનેટ ટેક્સ્ટ એટલે કે જો ઇમેજ કોઈ કારણસર ડિસ્પ્લે ન થાય તો શું ટેક્સ્ટ બતાવવું, ઇમેજની નીચે કોઈ કેપ્શન લખાણ આપવું હોય તો તે ડિસ્ક્રિપ્શન ફક્ત તમારા માટે જ છે જોવા માટે, તો ડિસ્ક્રિપ્શન એડ કરી શકો છો. આ લિંકને કોઈ ક્લિક કરે તો તે ક્યાં રિડાયરેક્ટ થવા જોઈએ, નન આપવાથી ઇમેજને કોઈ લિંક નહીં રહે, ફાઇલ URL આપવાથી જે તે ફાઇલ URL જશે, અને વર્ડપ્રેસમાં એક ખાસ પ્રકારના અટેચમેન્ટ પોસ્ટ બનતા હોય છે, તે અટેચમેન્ટ પોસ્ટ પર જવું હોય તો ત્યાં જશે. ઇમેજની સાઇઝ પ્રમાણમાં નાની છે એટલે થંબનેલ, મીડિયમ અને લાર્જ બીજી ઇમેજીસ બની નથી, જો સાઇઝ મોટી હોય તો એ બધી વધારાની ઇમેજ વર્ડપ્રેસ પોતાની જાતે બનાવશે, અને તેમાંથી કોઈ ઇમેજ અહીંયા અપલોડ કરવી હોય તો તે તમે કરી શકશો. તેને અલાઇનમેન્ટ કેમ આપવું છે તે આ બધું નક્કી કર્યા પછી ક્લિક કરો ઇન્સર્ટ પોસ્ટ. તમે જોઈ શકો છો કે ઇમેજ પોસ્ટની અંદર એન્ટર થઈ ચૂકી છે. ઇમેજ પર ક્લિક કરવાથી ફરીથી એડિટ કરવા માટે તથા રિમૂવ કરવા માટેના તમને બે બટન જોવા મળશે, જ્યાં તમે જુદા જુદા સેટિંગ કરી શકો છો. ઇમેજની સાઇઝમાં ફેરફાર કરવો હોય, જેમ કે મારે હવે આને લેફ્ટ અલાઈન આપવી છે, અહીંથી લેફ્ટ અલાઈન આપી શકું છું. ફરીથી એ જ બધા સેટિંગ એડવાન્સ સેટિંગની અંદર પણ જુદા જુદા ઓપ્શન અવેલેબલ છે. સોર્સ ફાઇલ સાઇઝ, CSS સ્ટાઇલ માટે થઈને કોઈ વધારાના ટેગ્સ કે ક્લાસીસ કે બધું આપવું હોય તો, સ્ટાઇલ શીટ એપ્લાય કરવી હોય, એડવાન્સ લિંકિંગ, જનરલી આ બધાની તમારે જરૂર પડશે નહીં, છતાં પણ અહીં જે કંઈ છે તેને જોઈ લેવું સારું. અહીં જો તમારે તેને જુદી સાઇઝમાં ડિસ્પ્લે કરવી હોય તો સાઇઝ નાખી શકો છો. અપડેટ અપડેટ કરવાથી તમે જોઈ શકશો કે તે ઇમેજ લેફ્ટ સાઈડ થઈ ગઈ છે અને રાઇટ સાઈડ કન્ટેન્ટ પણ આવે છે. આ પોસ્ટને આપણે જોઈએ. પોસ્ટમાં તમે જોઈ શકશો કે વ્યવસ્થિત રીતે ઇમેજ આવી જાય છે, તેની ફરતે ફ્રેમ પણ છે. આગળ વધીએ. હવે આવે છે સેન્ડ ટ્રેકબેક્સ. વર્ડપ્રેસની અંદર ટ્રેકબેક્સ અને પિંગબેક્સ કરીને બે વસ્તુઓ છે. જ્યારે તમે કોઈ બીજી વેબસાઇટની ટ્રેકબેક્સ એન્ડ પિંગબેક્સ, તો ધારો કે કોઈ બીજી વેબસાઇટ છે અને એ પણ વર્ડપ્રેસમાં બનાવેલી છે. હવે અહીંયા તમે આ પોસ્ટની અંદર કોઈ બીજી વેબસાઇટની લિંક એડ કરો છો કે કોઈ બીજી વેબસાઇટના પોસ્ટની લિંક એડ કરો છો, તો વર્ડપ્રેસ તે વેબસાઇટને પિંગ મારશે કે તમારી આ વેબસાઇટ અહીંયા અમારા પોસ્ટની અંદર લિંક તરીકે એડ કરવામાં આવી છે. એવી જ રીતના જો તમે પર્ટિક્યુલરલી કોઈ વેબસાઇટને ટ્રેકબેક્સ મોકલવા માગતા હો તો અહીંના સેન્ડ ટ્રેકબેક્સનો બોક્સનો યુઝ કરી શકશો, જેમાં તમારે સેપરેટ URL એડ કરવાના રહેશે. આથી જે તે વેબસાઇટને વર્ડપ્રેસ જાણ કરશે એ તેના કમેન્ટની અંદર, જો તેને પોસ્ટની અંદર કમેન્ટ એનેબલ્ડ હશે તો તેના કમેન્ટમાં આપણી લિંક, આપણા જે તે આ પોસ્ટની લિંકને તથા થોડી ટેક્સ્ટ સમરીને એ બધું તેના કમેન્ટમાં એને દેખાશે, જેથી એક નવો વાચક વર્ગ જે તે પોસ્ટનો જે તે વેબસાઇટ છે તેનો વાચક વર્ગને પણ કમેન્ટની મદદથી જાણ થશે કે કોઈ આ એક બીજી સાઇટ છે કે જ્યાં આ પોસ્ટની લિંક આપવામાં આવી છે, ત્યાં અલગ કન્ટેન્ટ છે. પરંતુ એના માટે જે તે વેબસાઇટના માલિકે આપણા ટ્રેકબેકને એપ્રૂવ કરવું પડે છે. જો તે એપ્રૂવ કરે તો તેની કમેન્ટમાં આપણા આ પોસ્ટની લિંક દેખાશે. ત્યાર પછી નીચે છે
કસ્ટમ ફિલ્ડ્સનો યુઝ જનરલી જુદી જુદી થીમ તથા પ્લગઇન્સ કરતા હોય છે. અહીં કસ્ટમ ફિલ્ડમાં નેમ અને વેલ્યુ પેરની અંદર તમે કન્ટેન્ટ એડ કરો છો. નેમ એટલે કી અને વેલ્યુની અંદર વેલ્યુ, જે તે થીમ તથા પ્લગઇન પોસ્ટમાં રહેલી તે કી અને વેલ્યુને ગેટ કરી શકતા હોય છે, અને તે ગેટ કરીને એના આધારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી હોય છે. તે સંપૂર્ણપણે જે તે પ્લગઇન અથવા થીમ પર આધાર રાખે છે. પ્લગઇન અને થીમ વિશે આપણે ભવિષ્યમાં જાણશું. ત્યાર પછી નીચે છે ડિસ્કશન, જેની અંદર એલો કમેન્ટ્સ તથા એલો ટ્રેકબેક્સ અને પિંગબેક્સની વિગત છે. કમેન્ટ્સ એટલે કે કોઈ યુઝરે આપણા પોસ્ટ પર કમેન્ટ લખી શકે કે કેમ, તેના વિશેનું સેટિંગ છે. અને ટ્રેકબેક્સ અને પિંગબેક્સની હમણાં આપણે વાત કરી, તેમ જો આપણા જે તે પોસ્ટ છે તેને કોઈ બીજો વ્યક્તિ પોતાની વેબસાઇટમાં લિંકમાં એડ કરે છે, તો અહીંયા આપણે કમેન્ટમાં તેના ટ્રેકબેક આવશે, શું આપણે તેમને એલો કરવા છે કે નહીં, તેના વિશેના સેટિંગ છે. કમેન્ટ્સમાં જો આ પોસ્ટ પર કોઈ કમેન્ટ આવી હોય તો તે તમને અહીંયા જોવા મળશે, અને તેને એપ્રૂવ, ડિલીટને વગેરે કરી શકો છો. સ્લગ વિશે આપણે વાત કરી, તે સર્ચ એન્જિન ફ્રેન્ડલી URL માટે યુઝ થાય છે. તે પછી આપણે આગળ પર જ્યારે પરમ લિંક ના સેટિંગને એ બધું ક્યારેક જોશું તો તેના વિશે વાત કરશું. આમ તો સેટિંગ્સના વિડીયોમાં આના વિશે વાત થઈ હતી, પરમ લિંક્સ વિશે, ત્યારે એના માટે આવડો આ સ્લગનો યુઝ થતો હોય છે. તે URL ફ્રેન્ડલી ટાઇટલ છે. અથર, આ જો એકથી વધારે અથર હોય તો આ પોસ્ટ કયા અથરે લખેલું છે તે સિલેક્ટ કરવા, ચેન્જ કરવા માટે છે. અને સૌથી નીચે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રિવિઝન. અહીં જ્યારે જ્યારે પોસ્ટને તમે એડિટ કરશો ત્યારે નવા નવા રિવિઝન બનતા હશે. ધારો કે ભૂલથી કોઈ કન્ટેન્ટમાં એવો સુધારો થઈ ગયો છે કે જે ફરીથી બદલવો પડે એમ છે, કે ભૂતકાળની કોઈ પોઈન્ટ પર લઈ જવો પડે એમ છે, તો અહીંના જુદા જુદા રિવિઝન તમે ચેક કરીને ફરીથી તેને રિસ્ટોર કરી શકો છો. અહીં આગળ લખેલું છે ઓટો સેવ, એટલે કે આ રિવિઝન છે તે વર્ડપ્રેસે જાતે તમારા માટે સેવ કરેલું છે. કોઈ નવા એડિટિંગ વખતે સેવ થયું હોય તેવું નથી. આ રીતે રિવિઝનનો યુઝ કરીને તમે કોઈ પાછલા એક મુદ્દા પર જઈ શકો છો. આ હતું નવો પોસ્ટ એડ કરવાની વિગતો. અને ત્યાર પછી લેફ્ટ સાઈડ પોસ્ટની અંદર આપણે કેટેગરીઝ જોઈ ગયા, અને નીચે છે ટેગ્સ. લીવ ધીસ પેજ, જો આપણે ચેન્જીસ કર્યા હોય અને અપડેટ ન કર્યું હોય તો આ રીતના તમને મેસેજ જોવા મળશે. ટેગ્સ, અહીંથી તમે ડાયરેક્ટ જુદા જુદા ટેગ એડ કરી શકો છો, અને આ ટેગ તમને ત્યાં જે તે પોસ્ટની અંદર સિલેક્ટ કરવા માટે અવેલેબલ રહેશે. આ ટેગના આધારે સર્ચ થઈ શકશે અને આવું બધું કરી શકો છો. જેવી રીતના તમે કેટેગરી એડ કરો છો તેવી જ રીતના તમે ટેગ્સ પણ અહીંથી એડ કરી શકો છો. હવે આવે છે પેજીસ. પોસ્ટ અને પેજીસમાં શું તફાવત છે એ જાણવું આ સમયે જરૂરી રહેશે. સૌથી પહેલાં ઓલ પોસ્ટ પર જઈએ. પેજીસ એવી વસ્તુ છે કે જે વેબસાઇટની અંદર સ્ટેટિક છે, જેમ કે અબાઉટ અસનું પેજ, તમારા વિશેની માહિતી આપતું પેજ સ્ટેટિક છે. આખી વેબસાઇટની અંદર જુદા જુદા બદલાવો આવતા રહેશે, પણ તમારા અબાઉટ અસનું પેજ આખી વેબસાઇટમાં સ્થિર જ રહેવાનું છે. તેની અંદર વારે વારે બદલાવ આવવાના નથી. અને એવી જ રીતના ધારો કે કોન્ટેક્ટસનું પેજ છે તમે બનાવેલું, તો કોન્ટેક્ટસના પેજમાં પણ વારે વારે ફેરફાર આવવાના નથી. તો આખી વેબસાઇટની અંદર જે વસ્તુ સ્ટેટિક છે, સ્થિર છે, તેના માટે પેજીસ બનાવવામાં આવે છે. પરંતુ જે વસ્તુ રોજબરોજ તમે લખો છો, અઠવાડિયે એક વખત લખો છો, તો આ જે પોસ્ટ છે તો તેના માટે પોસ્ટનો યુઝ થતો હોય છે. આવી વસ્તુઓ માટે કે જે ડાયનેમિક છે, જે સતત નવું નવું આવ્યા કરે છે, જેમાં તમારા વિચારો છે એ બધું પોસ્ટમાં આવશે, પરંતુ જે વસ્તુ સ્થિર છે તે પેજીસમાં આવશે. અહીંનું મેનુ એકદમ પોસ્ટ જેવું જ છે, જે તમે જોઈ શકો છો. ટાઇટલ છે, એડિટ, ક્વિક એડિટ, ટ્રેશ અને વ્યૂ, ઉપર ઓલ, પબ્લિશ્ડ, બલ્ક એક્શન માટેનું છે, ઓલ ડેટ્સ. એક ખાસ અલગ વસ્તુ હોય તો પેજીસ સ્ટેટિક છે, એટલે એના માટે ટેગ્સ અને કેટેગરીની જરૂર પડતી નથી, માટે બંને અહીંયા નથી. બાકી તે એકદમ પોસ્ટ જેવા જ છે. સેમ્પલ પેજને એડિટમાં જઈને આપણે જોઈએ.
અહીં જોતા તમને ખ્યાલ આવશે કે અહીંયા પણ તે એકદમ પોસ્ટ જેવા જ દેખાય છે. અહીંયા આ પેજ આની પહેલાં એકાદ વખત ઓપન થયું હોય અને એડિટિંગ થયું હોય તો ઓટો સેવ કરી લીધું હોય છે વર્ડપ્રેસે, જો અપડેટ કરવામાં ના આવ્યું હોય તો. અત્યારે તે ઓટો સેવ જોઈ અને મારે તેને પરમાનન્ટ કન્ટેન્ટ તરીકે આપવું હોય તો હું આપી શકું છું. ટાઇટલ છે, કન્ટેન્ટ છે, સેમ એડિટર જે પોસ્ટમાં યુઝ થયું હતું એ જ અહીં થશે. જમણી બાજુ પબ્લિશ માટે જે કોઈ પોસ્ટના સેટિંગ હતા એ જ રહેશે. અહીં જો કોઈ નવી વસ્તુ હોય તો એ છે પેજ એટ્રીબ્યુટ્સ. પેજ એટ્રીબ્યુટ્સની અંદર ટેમ્પલેટ આવશે. એ ટેમ્પલેટ સંપૂર્ણપણે થીમ ઉપર આધાર રાખે છે. થીમની અંદર કેટલા પ્રકારના ટેમ્પલેટ અને કયા કયા છે તે સિલેક્ટ કરો, તેના આધારે પેજનું ડિસ્પ્લે નક્કી થશે. જેવી રીતના પોસ્ટની અંદર સ્ટેટસ, અસાઇડ, ગેલેરી એમ હતું એવી રીતના અહીંયા પેજ ટેમ્પલેટ છે. પરંતુ પોસ્ટની અંદર જે પોસ્ટ ફોર્મેટ છે તે ફિક્સ છે અને તે વર્ડપ્રેસ દ્વારા અપાયા છે એ જ છે બધા. જ્યારે પેજની અંદર થીમ જેટલા ધારે તેટલા પેજ ટેમ્પલેટ બનાવી શકે છે. તમે ધારો તો તમારું પોતાનું પણ એક પેજ ટેમ્પલેટ બનાવી શકો છો. તે પછી જો હવે આ પછીને આપણે કેવી રીતે થીમ બનાવી અને આ વિડીયો જો ગુજરાતીમાં બનશે તો તેમાં વિગતે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે આ જે કોઈ ટેમ્પલેટ છે તે સંપૂર્ણપણે થીમ આધારિત છે એટલું મગજમાં રાખશો. જેમ કે અત્યારે હું આ એક પેજ જોઈ રહ્યો છું, સેમ્પલ પેજ. આ પેજનું લેઆઉટ જોતાં તમને ખ્યાલ આવશે કે તે સિંગલ કોલમ અને એકદમ વચ્ચોવચ છે. હવે હું અહીંથી પેજ ટેમ્પલેટમાંથી સાઇડ બાર સિલેક્ટ કરું છું, સાઇડ બાર ટેમ્પલેટ, અને અપડેટ આપું છું. ત્યારબાદ ફરીથી પેજ રિફ્રેશ કરીએ. તો અહીં તમે હવે જોઈ શકશો કે રાઇટ સાઇડમાં એક સાઇડ બાર છે અને કન્ટેન્ટ છે. આ રીતના જુદા જુદા પેજ ટેમ્પલેટના આધારે જુદો જુદો દેખાવ કે લેઆઉટ વેબસાઇટનું કે જે તે પેજનું ફેરવી શકાતું હોય છે. અને અહીંયા પણ સેમ પોસ્ટ જેવા જુદા જુદા વિજેટ્સ જોવા મળશે જે તમે સેટિંગ કરી શકશો. સ્ક્રીન ઓપ્શનમાંથી તેને પહેલાં તમારે હાઈડ હોય તેને ડિસ્પ્લે કરવા પડશે. કસ્ટમ ફિલ્ડ્સ છે, ડિસ્કશન છે, કમેન્ટ્સ છે, સ્લગ છે, અથર અને રિવિઝન. તમામ મેનુ સેમ પોસ્ટની જેમ જ વર્ક કરશે. કસ્ટમ ફિલ્ડ્સ કી અને વેલ્યુ પેર કે જેનો થીમ તથા પ્લગઇન યુઝ કરતા હોય છે. ડિસ્કશનની અંદર આ પેજ પર લોકોને કમેન્ટ કરવા માટેનું અવેલેબલ રાખવું છે કે કેમ. ટ્રેકબેક્સ અને પિંગબેક્સ એનેબલ રાખવા છે કે કેમ. જો કોઈ કમેન્ટ પેજ પર આવ્યું હોય તો તેને લગતી ઇમ્પ્રુવમેન્ટ એટલે કે તેને લગતી તેને કમેન્ટને અપ્રૂવ કરવી છે, સ્પામ તરીકે કન્સિડર કરવી છે કે કેમ. અત્યારે પેજ પર કોઈ કમેન્ટ નથી એટલે નો કમેન્ટ યેટ એવું લખેલું આવે છે. સ્લગનો યુઝ પરમલિંક માટે થશે, એસઈઓ ફ્રેન્ડલી યુઆરએલ માટે થશે, અથર તથા આ પેજના રિવિઝન. તો મિત્રો, પોસ્ટ અને પેજનું લગતું લેસન અહીંયા પૂરું થાય છે. આશા રાખું છું કે આપને સમજાયું હશે. ફરી મળશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.